રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપવામાં આવેલા નિવેદન સંદર્ભે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલની પ્રતિક્રિયા. 18મી લોકસભામાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના ભાષણ બાદ અભિવાદન પ્રસ્તાવમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મના લોકો સંદર્ભે આપવામાં આવેલા નિવેદન બાદ ગૃહમાં ભાજપ તેમજ એનડીએના સાંસદો દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેના પડઘા દિલ્હી સહિત સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને પગલે ગુજરાત ભાજપ તેમજ હિન્દુવાદી સંગઠનો દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિતના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ દર્શાવ્યો હતો અને રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે તેની માંગ કરી હતી. નમસ્કાર પત્રકાર મિત્રો, આજની આ પ્રેસ વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ પ્રેસ વાર્તા આપની વચ્ચે ઉપસ્થિત માનનીય વિમલભાઈ રજનીભાઈનો હાર્દિક સ્વાગત છે. સભામાં રાહુલ ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી કે હિન્દુ એ હિંસા કરી રહ્યો છે, આ પ્રકારની વાત કરીને એમણે આખી દુનિયાના કરોડો હિન્દુઓની લાગણી દુભાવી છે. આવું દુષ્કૃત્ય, હું એને ચોક્કસ દુષ્કૃત્ય કહીશ કે આ પ્રકારની વાત એ હિન્દુઓની લાગણી દુભાવવાની વાત છે. અને જ્યારે હિન્દુ એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય, પોતે અહિંસામાં માનતો હોય અને આ પ્રકારનું જૂઠાણું ખેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.